દેશમાં લોકડાઉન છે પરંતુ ઠગબાજ લોકો તોડબાજીની એક પણ તક જતી કરતા નથી. મારી તમને સલાહ છે કે તમે નિરાશ થઈ તોડબાજ લોકોની મદદ ન લેતા. જો તમે આવા લોકોને તમારી મુશ્કેલી બતાવશો તો આવા લોકો તમારી સાથે ઠગાઈ કરશે. આ ઘટના વાપીના ભિલાડની છે. અહીં મજૂર સાથે ઠગાઈ થઈ છે. બે શાતિર શખ્સોએ વેતન પહોંચાડવાનું કહી ઠગાઈનો ખેલ કર્યો. ગઈકાલે વાપી પોલીસે આ બંને શખ્સને ઝડપી લીધા છે. કોણ છે આ શાતિર શખ્સ? મજૂર સાથે ઠગાઈ, મજબૂરીનો ઉઠાવ્યો ફાયદો, વતન મૂકી જવાની વાત કરી, તોડબાજીનો ધંધો ચાલુ કર્યો. વલસાડ જિલ્લામાં પણ લોકડાઉનના સમયમાં ચાલતા જવા નીકળેલા અસંખ્ય શ્રમજીવીઓને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. ત્યારે મજબૂરીમાં અધવચ્ચે જ અટવાયેલા આવા શ્રમજીવી પરિવારોની સાથે ઠગાઈના પણ કિસ્સાઓ બની રહ્યા છે. વલસાડ જિલ્લાના સલવાવમાં આવેલા આશ્રય સ્થાનમાં રાજસ્થાનથી વાપી અને આસપાસના વિસ્તારોમાં મજૂરી કામ માટે આવેલા રાજસ્થાનના અસંખ્ય શ્રમજીવી પરિવારો અટવાઈ ગયા હતા, જેઓ ચાલતા પોતાના વતન જવા નીકળ્યા હતા. પરંતુ તંત્રને આ વાત ધ્યાને આવતા તેઓને વાપી નજીક સલવાવના શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ લોકડાઉનમાં મજબૂરી વશ ફસાયેલા આવા શ્રમજીવી પરિવારો સાથે પણ ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડના ભિલાડના બે લેબહગુ ઈસમો દ્વારા શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા શ્રમજીવી પરિવારોનો ફોન પર સંપર્ક કરી તેઓને વાહનની વ્યવસ્થા કરી પોતાના વતન રાજસ્થાનમાં ગામમાં મૂકી આવવાની લાલચ આપી તેઓની પાસેથી એડવાન્સ પેટે 20,000થી વધુ રૂપિયાની રકમની ઉઘરાણી કરી લીધી હતી. અને ત્યારબાદ આ બંને ઈસમોએ મોબાઈલ બંધ કરી દેતા શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ છેતરપિંડી એ કરેલી હોય એવું બહાર નથી આવ્યું, પણ આ લોકો વિરુદ્ધ અગાઉ પણ જુદા જુદા ગુનાઓ 2015ની સાલમાં ને એ રીતે દાખલ થયેલા છે. એનો અમે અત્યારે રેકોર્ડ કઢાવી રહ્યા છીએ. પૈસાની લેવડ દેવડ જે ખેમસિંગ કરીને ફરિયાદી છે, એ ફરિયાદી પાસે આ ટેલિફોનથી એમને એક જગ્યા આપેલી કે આ જગ્યા ઉપર તમે ઉભા રહેજો. એક જગ્યા ઉપર પછી ઇમરાન કરીને જે માણસ છે મોટરસાઇકલ લઈને ગયેલો, અને એમની પાસેથી એની મોટરસાઇકલમાં પાછળ બેસાડી અને એને રેલવે ફાટક પાસે લઈ અને એની પાસેથી 20,000 રૂપિયા એડવાન્સ પેટે લીધેલા. કેવી રીતે ઠગાઈ કરી છે? ઠગબાજ અને લૂંટારૂ લોકો મુશ્કેલીના સમયમાં તોડ માટે એક તક જતી કરતા નથી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને શખ્સો પર એક નજર કરો. આ બંને શખ્સોએ મજૂર સાથે ઠગાઈ કરી છે. પહેલા મજૂરને એવી વાત કરી કે જો તમારે તમારા વતનમાં જવું હોય તો અમને પૈસા આપવા પડશે, અમને પૈસા આપો અને તમને વતન પહોંચાડી દઈશું. આવી વાત કરીને મજૂરના ખિસ્સા ખાલી કરી નાખ્યા હતા. મજૂર પાસેથી પૈસા લઈ લીધા બાદ મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. અંતે પોલીસ ફરિયાદ થતા વલસાડ જિલ્લાની ભિલાડ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને મોબાઈલ નંબરના આધારે બંને ઠગ ઈસમોને ઝડપી પાડીને સળિયા પાછળ ધકેલી દીધા છે. કોણ છે ઠગબાજ શખ્સો? લોકડાઉનના કારણે અધવચ્ચે જટવાયેલા રાજસ્થાનના શ્રમજીવી પરિવારોને વતન મૂકવાની લાલચ આપી ઠગનારા બંને ઠગ મૂળ ભિલાડના છે. મોઈદ્દીન ઉર્ફે ગાબડો અને ઇમરાન સતાર ખાન નામ છે. આ બંને વ્યક્તિઓએ શ્રમજીવી પરિવારના મજબૂરીનો લાભ લઈને તેઓને વાહનની વ્યવસ્થા કરી વતનમાં મૂકવાની લાલચ આપી હતી અને 20,000 રૂપિયા એડવાન્સમાં ઉછેરી લીધા હતા. જો કે આખરે પોલીસે બંનેને દબોચી લીધા છે. આ બંને ગઠિયા રીઢા ગુનેગાર હોવાનો ખુલાસો થયો છે અને ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ ચૂકી છે. ફોન સ્વિચ ઓફ કરી દીધેલો અને એ જતા રહેલા. પછી એની ફરિયાદ થતાં પોલીસે એનો મોબાઈલની કોલ ડિટેલ વગેરે કઢાવી અને બે માણસો, એક ઇમરાન જે છે એ ભિલાડનો છે અને એક રઉફ કરીને છે એ સંજાણના છે, એ બંને આરોપીની ધરપકડ કરેલી છે અને અત્યારે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરી લઈ તપાસ કરી.
આમ એક બાજુ કોરોનાના કહેરના કારણે દેશ સંકટમાં ઘેરાયેલો છે, સરકારની સાથે સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવીઓ પણ સામે ચાલીને વિકટ પરિસ્થિતિઓમાં ફસાયેલા મજબૂર લોકોની વહારે આવી સહાય કરી રહ્યા છે, ત્યારે માનવતા દર્શાવવાના આવા સમય પર કેટલાક લેભાગુ ઠગબાજો પોતાની આદત પ્રમાણે લોકોની મજબૂરીનો લાભ લેવાનું ચૂકતા નથી, ત્યારે આવા સમયે આ બંને ઠગને દાખલા રૂપ આકરી સજા ફટકારવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, ભીલાડ, ઉમરગામ.